हेलो एवरीवन, धोरण 7 विषय गणित, चैप्टर नंबर 12 बीज गणित पदावली, स्वाध्याय 12.2 क्वेश्चन नंबर 4 ए। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे जे क्वेश्चन नंबर 1, 2 एंड 3 सुधी भणी गया छे, सादुरूप कोने कहेवाय, सरवाळा शू छे, बादबाकी शू छे, ये आपणे भणी गया छे। हवे क्वेश्चन नंबर 4 ए में छे, एक्स स्क्वायर प्लस एक्स वाई प्लस वाई स्क्वायर में शू उमेरवाथी 2x² प्लस 3xy मेळवी शकाय। आवो ज्यारे दाखलो होय त्यारे कोईपण संख्या छे शू उमेरवाथी आ मेळवी शकाय, एटले के आपणे मेळवानुं छे शू 2x² प्लस 3xy। ज्यारे पण आवो दाखलो होय तो શું ઉમેરવાથી જે જવાબ છે એમાંથી ક્વેશ્ચન શું કરવો પડશે, આપણે માઇનસ કરવો પડશે, એટલે 2x² પ્લસ 3x માંથી શું કરવું પડશે, x² પ્લસ xy પ્લસ y² બાદ કરવો પડશે। ઓકે, ખ્યાલ આવી ગયો? આવો દાખલો હોય ત્યારે કોઈ પણ જે આન્સર આપેલો છે એમાંથી આ જે ક્વેશ્ચન છે એ માઇનસ કરીશું તો આપણાને મળશે જવાબ। ઓકે, તો લખીશું 2x² પ્લસ 3xyમાંથી x² પ્લસ xy પ્લસ y² બાદ કરતા। ઓકે, હવે શું કરીશું તો બાદબાકી કરવાની છે, માંથી શબ્દ આવે એટલે બાદબાકી થાય। ઓકે, માંથી શબ્દ આવે એટલે શું થાય, બાદબાકી, એટલે કે બ્રેકેટમાં લખવું પડશે, તો લખીશું 2x² પ્લસ 3xy માઇનસ x² પ્લસ xy પ્લસ y² હવે શું કરીશું, બ્રેકેટને છૂટા પાડીશું, તો 2x² પ્લસ 3xy માઇનસ, હવે આ પ્લસ છે એટલે માઇનસ થશે, x² અહીંયા શું થશે, આગળ આપણે ભણી ગયા છે કોઈ પણ બ્રેકેટ હોય એની આગળ આપણે માઇનસની નિશાની હોય તો અંદર શું થઈ જશે, પ્લસનું માઇનસ ને માઇનસનું પ્લસ થઈ જશે, એટલે માઇનસ xy માઇનસ y² હવે સજાતીય પદને જોડે લાવીશું, તો કેવી રીતે, તો 2x² x² જોડે x² માઇનસ x² પ્લસ 3xy માઇનસ xy અને y² તો એકલા જ છે માટે આપણે y² લખી કાઢીશું, આ y² અહીંયા મૂકીએ તો પણ ચાલે। ઓકે, y² અહીંયા આગળ લઈએ તો પણ ચાલે। હવે શું કરીશું તો કોમન કાઢીશું જે તમને આવડે જ છે, તો જુઓ 2 માઇનસ અહીંયા કંઈ જ નથી માટે 1 હશે, x² પ્લસના પ્લસ 3 ના 3 માઇનસ 1 અહીંયા xy પ્લસ સોરી માઇનસ y² તો 2 1 x² છે તો શું થશે, 2માંથી 1 જશે તો 1 જ રહેશે, માટે x² x² આ y² જોડે લાવીશું તો y² 3 પ્લસના પ્લસ 3માંથી 1 જાય તો કેટલા રહેશે, 2xy બરાબર, કેટલા રહેશે, 2xy માટે શું ઉમેરવાથી મેળવી શકાય, તો લખીશું કે x² પ્લસ xy પ્લસ y² x² માઇનસ y² પ્લસ 2xy ઉમેરવાથી 2x² પ્લસ 3xy મેળવી શકાય। ઓકે, તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ ક્વેશ્ચન છે આનો આન્સર ઉમેરવાથી શું મેળવી શકાય, તો જે પણ આપેલું છે એમાંથી જે આગળનો ક્વેશ્ચન છે બરાબર સેમાં ઉમેરવાથી તો એ માઇનસ કરીશું એટલે આપણને આન્સર મળી જશે। ઓકે,
बी आपेलो छे 2a प्लस 8b प्लस 10 मा थी सो बाद करवा थी माइनस 3a प्लस 7b प्लस 16 मेळवी शकाय। हवे जरे पण अवु आपेलू होय आपणे आगळ जे क्वेश्चन नंबर 4a छे एमा भण्या के सो उमेरवा थी 2x प्लस 3xy मेळवी शकाय। तो आज छे एमा सौथी पहला शू करवू पड़से आपणे ब्रेकेट में लखवू पड़से तो लखीशू 2a प्लस 8b प्लस 10 बराबर माथी कई संख्या छे माइनस 3ab बराबर के माइनस 3a प्लस 7b प्लस 16 शू करवा पड़से बाद करता। હવે માથી શબ્દ આવે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે માટે 2a પ્લસ 8b પ્લસ 10 માઇનસ માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16। હવે શું કરીશું તો આ જે બ્રેકેટમાં છે એને શું કરીશું છૂટા પાડીશું તો 2a પ્લસ 8b પ્લસ 10 હવે અહીંયા માઇનસ છે બરાબર બ્રેકેટની બહાર માઇનસ હોય અને અંદર કોઈપણ સંખ્યા છે એ નિશાની શું થઈ જશે બદલાઈ જશે માટે અહીંયા માઇનસ છે તો અહીંયા શું થઈ જશે પ્લસ 3a તો લખીશું પ્લસ 3a માઇનસ અહીંયા પ્લસ છે એનું શું થઈ જશે માઇનસ થઈ જશે માટે માઇનસ 7b અહીંયા પ્લસ 16 છે એનું શું થઈ જશે માઇનસ 16। હવે શું કરીશું સજાતીય પદ જોડે લાવીશું સજાતીય પદ એટલે કે કોઈ પણ ચલ અને ચલનો ઘાતાંક સરખો હોય બરાબર એ તો આપણે સમજી ગયા છે તો અહીંયા પહેલું ટુ એ વાળું છે તો એ વાળી સંખ્યા લઈશું તો 2a તો બીજી સંખ્યા કઈ છે તો પ્લસ 3a ઓકે હવે શું કરીશું તો પ્લસની નિશાની હવે બી વાળી સંખ્યા છે તો 8b માઇનસ 7b એન્ડ પ્લસ 10 માઇનસ 16 હવે શું કરીશું તો કોમન કાઢીશું તો એ કોમન નીકળશે માટે 2 પ્લસ 3 બ્રેકેટની બહાર એ આવશે પ્લસ 8 માઇનસ 7 બ્રેકેટની બહાર શું આવશે બી આવશે પ્લસ 10 માઇનસ 16 છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ કરવી હોય તો 16માંથી 10 જાય તો 6 રહેશે અને નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ કરીશું એટલે ત્યાં માઇનસની નિશાની આવશે એટલે માઇનસ 6 થઈ જશે। હવે જુઓ 2 વત્તા 3 કેટલા થશે 5 અહીંયા એ પ્લસ 8 માઇનસ 7 1 બી વત્તા ઓછા 6 હવે બ્રેકેટ છોડીશું માટે 5a પ્લસ 1b પ્લસ માઇનસ માઇનસ થઈ જશે તો અહીંયા 6। તો શું કીધું છે શું બાદ કરવાથી માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 મળી શકાય તો લખીશું કે 2a પ્લસ 8b પ્લસ 10માંથી 5a વત્તા 1b માઇનસ 6 બાદ કરવાથી ઓકે તો લખીશું 2a પ્લસ 8b પ્લસ 10માંથી 5a પ્લસ b માઇનસ 6 બાદ કરવાથી માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 મેળવી શકાય ઓકે આ રીતે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા છે એમાંથી અહીંયા તમને એવું કીધું છે કે 2a 8b માંથી શું બાદ કરવાથી એમાં ઉમેરવું હતું એટલે આન્સરમાંથી આપણે માઇનસ કર્યું અને આમાં શું બાદ કરવાથી એટલે કે આમાંથી જ આ માઇનસ કર્યું એટલું થોડોક જ ડિફરન્ટ છે ઓકે કે પહેલાંમાં શું હતું કે ઉમેરવા શબ્દ હતો તો આપણે આન્સરમાંથી બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા માઇનસ કરી હતી આમાં બાદ કરવાથી લખેલું છે એટલે પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા માઇનસ કરી છે આ રીતે તમારે યાદ રાખવાનું છે ઓકે
दाखला नंबर 5 जोईशुं। 3x² माइनस 4y² प्लस 5xy प्लस 20 माथी शू लई लेवाथी x² माइनस y² प्लस 6xy प्लस 20 मेळवी शकाय। शू लई लेवाथी या तो बाद करवाथी शब्द आवे तो पहली संख्या मांथी ज बीजी संख्या माइनस करवानी, एटलू याद राखवानो। ओके तो लखीशुं के 3x² माटे 3x² माइनस 4y² प्लस 5xy प्लस 20 माथी माइनस x² माइनस y² प्लस 6xy प्लस 20 बाद करता। ओके हवे जो अमाथी माथी शब्द आए एटले बाद करीशुं, तो हवे ब्रेकेट में लखीशुं के 3x² माइनस 4y² प्लस 5xy प्लस 20 बीजा अहीं माइनस की निशानी बीजा ब्रेकेट में माइनस x² माइनस y² प्लस 6xy प्लस 20। ओके हवे शू करीशुं तो कौंस ने छूटा पाड़ीशू। 3x² माइनस 4y² प्लस 5xy प्लस 20 हवे जो अहीं माइनस है तो अहीं शू करी दईशू अंदर ने संख्या ने प्लस बनावी दईशू, बराबर मीन जे निशानी छे बदलाई जशे। माटे प्लस x² प्लस y² माइनस 6xy અને પ્લસ એનું માઇનસ 20। ઓકે જોઈ લો માઇનસ એનું પ્લસ, માઇનસ એનું પ્લસ, માઇનસ એનું પ્લસ, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ, ખ્યાલ આવી ગયો? હવે સજાતીય પદને જોડે લાવીશું તો 3x² જોડે x² વત્તા x² માઇનસ 4 અહીંયા શું આવશે વત્તા 4y² y² જોડે y² વત્તા y² પ્લસ xy વાળી સંખ્યા છે તો 5xy માઇનસ 6xy અહીંયા પ્લસ આવશે 20 માઇનસ 20। ઓકે હવે શું કરશો તો હવે સજાતીય પદ છે એ જોડે લાવી દીધા, હવે ચલ કોમનને કાઢીશું, બરાબર? તો 3 અહીંયા કંઈ જ ના હોય એટલે પ્લસના પ્લસ, 1ના 1, x² x² વત્તા અહીંયા જુઓ માઇનસ 4 વત્તા 1 y² બહાર નીકળશે, પ્લસના પ્લસ 5 ઓછા 6 x y। ઓકે અને અહીંયા વત્તાના વત્તા 20 માઇનસ 20 તો કેટલા થશે 0 થશે। હવે જો 3 વત્તા 1 એટલે 4 થશે, એટલે લખીશું 4x² વત્તા હવે અહીંયા જુઓ 4 - 4 - 1 - 4 ચારમાંથી 1 જાય તો 3 રહેશે, તો 3 પણ કેવા 3 તો માઇનસ 3, કેમ? કારણ કે મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ 3y² વત્તા 5 - 6 તો કેટલા રહેશે 1 પણ કેવા 1, કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની નિશાની, બરાબર? નાની સંખ્યામાંથી માઇનસ મોટી સંખ્યા માઇનસ કરી છે અને xy ને વત્તા 0 - 0 માટે આન્સર શું આવશે તો 4x² - 3y² - 1xy + 0 આ તમારો આન્સર છે, બરાબર? કે 4x² માઇનસ 3y² માઇનસ 1xy આ રીતે તમારે દાખલા ગણવાના છે। ક્વેશ્ચન નંબર 6a 3x - y + 11
અને માઇનસ વાય માઇનસ અગિયાર ના સરવાળામાંથી ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર બાદ કરો. આ બેનો સૌથી પહેલો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે અને એનો જવાબ આવશે એમાંથી આ માઇનસ કરવાનો છે. તો કેવી રીતે? તો લખીશું કે ત્રણ એક્સ ઓછા વાય વત્તા અગિયાર અને ઓછા વાય ઓછા અગિયાર અને શબ્દ આવે ત્યાં સરવાળો લખીશું. સરવાળો કરીશ પ્લસની નિશાની, ત્રણ એક્સ માઇનસ વાય પ્લસ અગિયાર કૌંસની બહાર પ્લસ આવશે અને અહીંયા માઇનસ વાય માઇનસ અગિયાર બરાબર. હવે કૌંસને શું કરવું પડશે? છૂટો પાડવો પડશે. તો થ્રી એક્સ માઇનસ વાય પ્લસ અગિયાર ઓકે અને પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો માઇનસ વાય માઇનસ અગિયાર. હવે શું કરીશું? સજાતીય પદને જોડે લાવીશું. તો થ્રી એક્સના તો થ્રી એક્સ જ છે પ્લસ માઇનસ વાય માઇનસ વાય. ખ્યાલ આવી ગયો? માઇનસ વાય માઇનસ વાય વત્તા અગિયાર માઇનસ અગિયાર. હવે જો ત્રણ એક્સ તો ત્રણ એક્સના ત્રણ એક્સ વત્તા વાય માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે? ટુ વાય. તો ટુ વાય પ્લસ ઝીરો માટે આન્સર શું આવ્યો? તો થ્રી એક્સ પ્લસ ટુ વાય. હવે આ જે આન્સર આવ્યો છે એના સરવાળામાંથી થ્રી એક્સ માઇનસ વાય માઇનસ ઇલેવન બાદ કરવાના છે. તો લખીશું થ્રી એક્સ માઇનસ ટુ વાય સોરી પ્લસ છે ને, થ્રી એક્સ પ્લસ ટુ વાય માંથી આપણે શું બાદ કરવાનું છે? માઇનસ છે બરાબર કે થ્રી એક્સ માઇનસ ટુ વાય છે. થ્રી એક્સ માઇનસ ટુ વાયમાંથી શું બાદ કરવાનું છે? થ્રી એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર બાદ કરતા ઓકે. ફરીથી બ્રેકેટમાં લખીશું થ્રી એક્સ માઇનસ ટુ વાયમાંથી શબ્દ છે ત્યાં માઇનસની નિશાની મૂકીશું અને થ્રી એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર હવે બ્રેકેટ છોડી દઈશું. થ્રી એક્સ માઇનસ ટુ વાય ઓકે. હવે અહીંયા પ્લસ છે ત્યાં શું થઈ જશે? અંદર ચિહ્ન બદલાઈ જશે. તો માઇનસ થ્રી એક્સ પ્લસ વાય પ્લસ અગિયાર. હવે સજાતીય પદને જોડે લાવીશું. તો જુઓ થ્રી એક્સના થ્રી એક્સ આ થ્રી એક્સ માઇનસ છે તો થ્રી એક્સ પ્લસ ટુ વાય છે તો ટુ વાય પ્લસ વાય વત્તા અગિયાર. ખ્યાલ આવી ગયો? હવે જુઓ ત્રણ એક્સમાંથી ત્રણ એક્સ જાય તો ઝીરો ઓકે પ્લસ માઇનસ પ્લસ માઇનસ બેમાંથી એક જાય તો એક રહે અને મોટી સંખ્યાની નિશાની એટલે વય રહેશે. તો માઇનસ વય વત્તા અગિયાર બરાબર. આપણો આન્સર શું આવ્યો? માઇનસ વય અને પ્લસ વન ઇલેવન ઓકે. આ આન્સર આવશે. આ રીતે તમારે જે દાખલા છે એ ગણવાના છે. આ રીતે જે બી છે એમાં તમને કીધું છે કે ફોર પ્લસ થ્રી એક્સ અને પાંચ માઇનસ ફોર એક્સ પ્લસ ટુ એક્સ વનના સરવાળામાંથી એટલે બેનો સરવાળો કરવાનો છે. પછી બંને એ સરવાળો કરી અને થ્રી એક્સ સ્ક્વેર ફાઈવ એક્સ અને માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફાઈવનો સરવાળો બાદ કરો. મીન જે જવાબ આવે છે એમાંથી બાદબાકી કરવાની છે એ ઘરે તમારે જાતે ગણવાનો છે. આ જ રીતનો છે ઓકે. એટલે આ રીતના દાખલા તમારે લોકોને નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં ગણવાના છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ બ્રેકેટ છે એની બહાર માઇનસની નિશાની હોય તો અંદર બ્રેકેટની અંદરની જે નિશાની છે એ પ્લસની માઇનસ થઈ જશે અને માઇનસની પ્લસ થઈ જશે. જો આ યાદ રાખશો તો દાખલા ગણવામાં ભૂલ પડે નહીં ઓકે. થેન્ક યુ ઓલ ઓફ યુ.